એક મંદિર જ્યાં લાખો કરોડો ભક્તો દર્શન કરે છે દુનિયાભરના લોકોની આસ્થાનું કેન્દ્ર છે જ્યાં પ્રભુના સન્મુખ થવા માટે પણ કલાકો નીકળી જાય છે ધર્મસ્થાનોમાં ઈશ્વરની પૂજા અર્ચના પછી પ્રસાદનો પણ અનેરો મહિમા છે પ્રસાદને લોકો ખૂબ જ પ્રેમ ભાવથી ગ્રહણ કરતા હોય છે એવું કહેવાય છે કે ઈશ્વર ભૂખ્યો ઉઠાડે છે ભૂખ્યો સુવાડતો નથી આ લખના ઓટલે બધું જ મળી જાય છે તમે કોઈ પણ મંદિરમાં જાઓ પ્રસાદ અને ભોજનની વ્યવસ્થા હોય જ છે પ્રસાદ તો લોકોની આસ્થા સાથે જોડાય જોડાયેલો છે પ્રભુનો પ્રેમ એટલે પ્રસાદ આટલી આસ્થા લોકોમાં છે એવા સમયે વિશ્વાસ ન આવે એવી ઘટના બની હોવાના આરોપ લાગ્યા છે દુનિયાભરના કરોડો હિન્દુઓના આસ્થાનું કેન્દ્ર આંધ્રપ્રદેશમાં આવેલું તિરુપતિ મંદિર છે તિરુમાલા મંદિરને લઈને અત્યંત ચોંકાવનારા આરોપ લાગ્યા છે કે પ્રસિદ્ધ મંદિરમાં મળતા લાડુઓમાં ભેળસેળ કરવામાં આવી છે એ લાખો કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમા તિરુપતિ તિરુમાલા મંદિરના પ્રસાદના લાડુમાં પ્રાણી જન્ય ચરબી અને બીફ ટેલો પીક ટેલો હોવાના આરોપ લાગતા ખડભડાટ મચ્યો છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ગુરુવારે કહ્યું હતું કે તિરુપતિ સ્થિત તિરુમાલા મંદિરના એનિમલ ફેટ એટલે કે પશુઓની ચરબીના મળ્યા છે જે ઘીને શુદ્ધ દેશી ગણાવીને લડ્ડુમાં ભેળવાઈ રહ્યું હતું એમાં ફિશ ઓઇલ અને બીફ ટેલો છે રાજનીતિ અને ધર્મ અલગ હોવા જોઈએ આવી ચર્ચાઓ થાય છે પણ રાજનીતિક ફાયદાઓ માટે નેતાઓ યનકેન પ્રકારે ધર્મને વચ્ચે લાવતા જ હોય છે ચંદ્રાબાબુની પાર્ટી ટીડીપી દ્વારા એક ડોક્યુમેન્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જે મંદિરના પ્રસાદનો રિપોર્ટ હોવાનું કહેવાય છે ટીડીપી આપેલા રિપોર્ટમાં પ્રસાદમાં ફિશ ઓઇલ અને બીફ ટેલોની ભેસેડ હોવાનું સાબિત કરાયું છે લાખો કરોડો પણ આ વાતનું સમર્થન કર્યું છે ચોંકાવનારી વાત એ છે કે આ પ્રસાદ શ્રદ્ધાળુઓને વહેચાય છે એટલું જ નહીં ભગવાનને પણ ધરાવાય છે બીજી બાજુ મંદિર પ્રશાસન તરફથી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું તિરુપતિ મંદિરના વર્ષ જૂના રસોડામાં દરરોજ લાખ લાડુ બનાવવામાં આવે છે છે એવું પણ સામે આવ્યું કે જે રિપોર્ટ ટીડીપી રજૂ કર્યો છે ગુજરાતના આણંદ સ્થિત એનડીબી સેન્ટર ફોર એનાલિસિસ એન્ડ લર્નિંગ ઇન લાઈફ સ્ટોક એન્ડ ફૂડ લેબમાં આ ટેસ્ટ કરાયો હતો આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ આક્ષેપ કર્યો કે અગાઉની એટલે કે એમના પહેલાની વાયએસઆર કોંગ્રેસ સરકાર દ્વારા સરકારે આક્ષેપો ફગાવ્યા અને એને દુર્ભાવના પૂર્ણ ગણાવ્યા વાયસઆર કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ વાયબી સુબ્બા રેડીએ ચંદ્રબાબુ નાયડુ પર વર્તો પ્રહાર કર્યો અને એવું કહ્યું કે નાયડુએ ખોટા આક્ષેપો કરીને પવિત્રતાને નુકસાન પહોંચાડ્યું છે કરોડો હિન્દુઓની આસ્થા સાથે રમત રમી છે એમની ટિપ્પણી ઘણી જ દુર્ભાવનાપૂર્ણ છે કોઈ પણ વ્યક્તિ આવું બોલી શકે નહીં ચંદ્રાબાબુ નાયડુ રાજકીય લાભ ખાટવા માટે કોઈ પણ સ્તરે જઈ શકે છે

સાથે ચેડા કરવાનો આરોપ ચંદ્રબાબુ નાયડુએ લગાવ્યો છે એમણે કહ્યું જગનમોહન સરકારે પ્રસાદમની પવિત્રતાને લૂણો લગાડ્યો છે મંદિરમાં વર્ષે ત્રણ કરોડથી વધારે શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે એટલે રોજના એસી ભક્તો ભગવાનના દર્શન કરે છે અને બધાને પ્રસાદ પણ આપવામાં આવે છે સૌથી મહત્વની વાત એ છે કે કોઈ જ તટસ્થ સંસ્થાએ આ રિપોર્ટ નથી આપ્યો જો આરોપ સાચા હોય તો અતિશય ખરાબ સ્થિતિ કહી શકાય અને આરોપ ખોટા નીકળે તો એનાથી ખરાબ શું હોય કે રાજ્યની રાજનીતિના ચક્કરમાં કરોડો લોકોની શ્રદ્ધા સાથે મજાક કરવામાં આવે તમે આ મુદ્દા પર શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ નમસ્કાર